વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. કેમ છો બધા બાળકો? મજામાં ને? આજે આપણે જોવાનું છે ધોરણ 4 વિષય છે અમારી આસપાસ, એટલે કે પર્યાવરણ. પાઠ છે 21 જગત મારા ઘરમાં. હવે આપણે ખેંચતાણ જોઈ ગયા, ત્યાર પછી તફાવત, એટલે કે છોકરા અને છોકરીઓ વચ્ચેના નિયમો અલગ અલગ હોય છે. ત્યાર પછી આપણે જોઈ ગયા મીના કાકી, કે જેમણે ગોલફીવાળાને ગોલફીના પૂરેપૂરા પૈસા ચૂકવ્યા. જોઈ ગયા ને? ત્યાર પછી આપણે અક્ષય અને અનિલ વિશે પણ ભણી ગયા, કે અક્ષયના દાદીમાએ અક્ષયને એમ કહેલું કે તારે અનિલના ઘરે કોઈ પણ વસ્તુ ખાવાની કે પીવાની નથી. ભણી ગયા કે નથી ભણી ગયા? ભણી ગયા. તો હવે આપણે આ પાઠ આગળ જોઈએ. સરસ, ચાલો જોઈએ આગળ. આ વિશે વાત કરો, તમને શું લાગે છે અક્ષય શું કરશે? જો અક્ષય પાણી પીશે કે નહીં પીશે, નહીં પીવે, એ વિશે આપણે વિચારવાનું છે. અક્ષય કેમ ગૂંચવણમાં છે? તો એના દાદીમાએ એમ કહેલું કે તારે અનિલના ઘરે કોઈ પણ વસ્તુ ખાવાની કે પીવાની નથી, પરંતુ અનિલે એને શું આપ્યું છે? પાણીનો ગ્લાસ આપ્યો છે. અક્ષયની દાદીએ તેને અનિલના ઘરે પાણી પણ ન પીવાની ચેતવણી કેમ આપી? અક્ષયની દાદીએ તેને અનિલના ઘરે પાણી પણ ન પીવાની ચેતવણી આપી છે. શા માટે? તો કે અનિલના ઘરે વારંવાર કોઈ ને કોઈ બીમાર રહે છે, એ માટે. તમે અક્ષયની દાદી સાથે સહમત છો? તમારા મતે અક્ષયે શું કરવું જોઈએ? એ હવે એના વિશે વાત કરવાની છે. હવે આપણે આગળ જોઈશું. ચાલો, હવે છે કોણ નક્કી કરશે. કરશન ખૂબ જ મોટા કુટુંબમાંથી આવે છે. કુટુંબમાં ખેતી અને પૈસાની બાબતોનું તમામ કામ તેના મોટા કાકા સંભાળે છે. કુટુંબના નાના મોટા તમામ નિર્ણયો પણ તેઓ જ લે છે. અત્યાર સુધી તો કરશન ખેતરમાં જ કામ કરતો, પરંતુ હવે તેને કંઈક અલગ કરવું છે. તેને બેંકમાંથી અમુક રૂપિયા લઈ અને અનાજ દળવાની ઘંટી ખરીદવી છે. તેમના ગામમાં ઘંટી નથી. કરશનને પોતાના પર વિશ્વાસ છે કે આ નવા કામથી તેના કુટુંબને ખૂબ જ ફાયદો થશે. પિતાજીને તો તેણે મનાવી લીધા, પરંતુ તેના મોટા કાકા તેની વાત સાંભળવા જ તૈયાર નથી. જો શું છે કે અરસન બહુ મોટા કુટુંબમાંથી આવે છે અને એનું કુટુંબ શું કરે છે? ખેતી કરે છે. અને શું છે તો કે એના જે મોટા કાકા છે એ કુટુંબના બધા નિર્ણયો લે છે. તો અત્યાર સુધી તો કરશન ખેતરમાં જ કામ કરતો હતો, પરંતુ હવે એને જુદું કામ કરવું છે. શું કરવું છે? તો કે બેંકમાંથી રૂપિયા લઈ અને અનાજ દળવાની ઘંટી ખરીદવી છે. શા માટે? તો કે એને ખ્યાલ છે કે એના ગામની અંદર અનાજ દળવાની ઘંટી નથી, અને જો એ અનાજ દળવાની ઘંટી ખરીદશે અને તો શું થશે? તો કે ગામના જે ઘર છે એ ઘરના લોકો એમની પાસે અનાજ દળાવવા માટે આવશે. એના પિતાજીએ તો એને હા મનાવી લીધા કરશને, પરંતુ તેના જે મોટા કાકા છે એ કરશનની વાત સાંભળવા તૈયાર નથી. હવે વિચાર કરો, તમે તમારા મમ્મી પપ્પાને તમારો કોઈ નિર્ણય કહો અને તમારા પપ્પા માની જાય, તમારી મમ્મી કે ના તારે આમ જ કરવાનું છે, તો શું થાય? તમે કરી શકો? ના, તો તમે એ કાર્ય કરી શકતા નથી. ચાલો હવે આપણે આગળ જોઈએ. આ વિશે વાત કરો, તમે જો કરશનની જગ્યાએ હોત તો શું કરત? તમારી સાથે આવું ક્યારેય થયું છે કે તમારે કંઈક કરવું અને તમારા કુટુંબના વડીલો તમને તેના માટે મંજૂરી ન આપે? તમારા ઘરમાં મહત્ત્વના નિર્ણયો કોણ લે છે? તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણયો લે તો તમને કેવું લાગે? આ શું છે? તો કે તમારે આના વિશે વાત કરવાની છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. સરસ. મને આ પસંદ નથી, એટલે કે મને આ ગમતું નથી. મીના અને રીતુ લંગડી રમી ઘરે જઈ રહી હતી. મીનાએ રીતુનો હાથ ખેંચી કહ્યું, આવ મારા ઘરે આવજો. મીના અને રીતુ બંને મિત્ર છે અને બંને રમી રહ્યા હતા. શું? તો કે લંગડી. તો મીનાએ રીતુનો હાથ ખેંચી કહ્યું, ચાલ મારા ઘરે ચાલ. તારા કાકા ઘરે છે? જો તે હશે તો હું નહીં આવું, રીતુએ જવાબ આપ્યો. શું કહ્યું રીતુએ? કે તારા કાકા ઘરે હોય તો હું નહીં આવું, આવું રીતુ મીનાને કહે છે. જુઓ, પણ તું આ શું કહે છે? કાકા તને પસંદ કરે છે. તે કહે છે કે તારી મિત્ર રીતુને ઘરે લઈ આવ, હું તમને બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ. રીતુએ તેનો હાથ મીના પાસેથી છોડાવી કહ્યું, મને તારા કાકાથી ડર લાગે છે, એટલે કે મને તારા કાકાથી બીક લાગે છે. તે મારો હાથ પકડે છે, તે મને ગમતું નથી. આટલું કહીને રીતુ
घरे जती रही। हवे तमने ख्याल हशे कि कोईपण अजाण्या व्यक्ति तमने जो टच करे तो तमने न गमे, गमे छे नथी गमतुं। तो अहींया ऋतु पण मीनाना काकाथी डरे छे, शा माटे? तो कि मीनाना काका जे छे એ ઋતુનો હાથ પકડે છે। જોઈએ આપણે આગળ। આ વિશે વાત કરો, તમને ક્યારે કોઈનું અડવું પસંદ ન હોય એવું બન્યું છે? કોનું અડવું તમને પસંદ નથી? જો તમે ઋતુની જગ્યાએ હોવ તો શું કરો? જ્યારે આવી ઘટના બને ત્યારે બીજું શું કરી શકાય ચર્ચા કરો। દરેકનું અડવું સરખું હોતું નથી। ઋતુને મીનાના કાકા હાથ પકડે તે પસંદ નથી, પરંતુ તેને મીના હાથ પકડે તે પસંદ છે। તમે વિચારો આ તફાવત કેમ છે? જો તમને ખ્યાલ હશે ઘરે પણ તમારા પેરેન્ટ્સ જ, એટલે કે તમારા મમ્મી પપ્પા હશે, એ તમને શીખવાડતા હશે, ખરું ને? કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ તમને બોલાવે અથવા તો તમને કંઈ પણ વસ્તુ આપે તો તમારે એ વસ્તુ લેવી જોઈએ નહીં, એ વસ્તુ ખાવી જોઈએ નહીં, અજાણ્યા વ્યક્તિ સાથે જવું જોઈએ નહીં, આવું તમને તમારા મમ્મી પપ્પા શીખવાડતા હશે, શીખવાડે છે ને? સરસ। તો અહીંયા પણ એ જ આપણે શીખ્યા કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ આપણને બોલાવે તો આપણે એની સાથે વાત કરવી જોઈએ નહીં, એની સાથે જવું જોઈએ નહીં। હવે તમને ખ્યાલ જ હશે તમારા મમ્મી પપ્પા અથવા તો તમારો ભાઈ તમને હાથ પકડે તો તમને પસંદ હશે, પણ બીજા કોઈ વ્યક્તિ પકડે તો તમને એ નથી ગમતું, ગમે છે? નથી ગમતું। તો અહીંયા આપણો આ પાઠ શું થાય છે? પૂરો થાય છે। તો હવે આપણે મળીશું આગળના પાઠમાં।